બસ તું હોય એનાથી વિશેષ જિંદગી શું હોય। 14મી જાન્યુઆરી મકર સંક્રાંતિનો ખૂબ જ પાવન તહેવાર જે આપણે બધાએ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવ્યો, પણ આ જ દિવસે ભીષ્મ પિતામહે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો, જે આપણને ખૂબ જ ઓછા લોકોને કાં તો યાદ છે અથવા તો ખબર છે। મહાભારતના યુદ્ધ પછી અર્જુનના બાણથી ઘવાયેલા ભીષ્મ પિતામહ તાત્કાલિક દેહત્યાગ કરવાને બદલે ઉત્તરાયણ સુધી પોતાનું શરીર ટકાવી રાખ્યું હતું। અને આ ઘટનાની પાછળ એક ખૂબ જ સુંદર સંદેશ છે કે ભીષ્મ પિતામહના શરીર પરનું એક એક બાણ એ કૌરવોના એક એક દુષ્કૃત્યનું પ્રતીક છે। જે તકલીફો ભીષ્મ પિતામહે પોતાના ઉપર લઈ લીધી હતી જેના કારણે કૌરવોને કાંઈ તકલીફ ના પડે। બસ આપણા બધાના ઘરમાં પણ આવી એક વ્યક્તિ છે જે ભીષ્મ પિતામહ છે, જેના લીધે આપણને કોઈ તકલીફ પડતી નથી। જો કોઈને એવું લાગતું હોય કે મારે તો કોઈ મુશ્કેલીઓ છે જ નહીં, મારો પરિવારમાં કાંઈ જ મુશ્કેલીઓ નથી, તો એ વાત વાસ્તવિકતા સાવ ખોટી છે। આપણા પરિવારમાં રહેલા ભીષ્મ પિતામહ મુશ્કેલીઓનું પોટલું પોતાના માથે ઉપાડી લેતા હોય છે, એટલે આપણને મુશ્કેલીઓનો ખ્યાલ આવતો નથી। ભીષ્મ તો ઉત્તરાયણે જતા રહ્યા, પણ આપણા પરિવારમાં રહેલા ભીષ્મને આપણે ઓળખીએ નહીં તો કૌરવોની જેમ આપણું અસ્તિત્વ પણ ખતરામાં આવી જશે। તો આંખો બંધ કરો અને તમારી જાતને પૂછો કે તમારા પરિવારમાં તમારી આજુબાજુમાં કોણ એવો વ્યક્તિ છે જે તમારી સાથે હોય તો તમને સુરક્ષાનો અનુભવ થાય છે, કોણ એવો વ્યક્તિ છે જે કોઈ પણ મુશ્કેલીઓ તમારા સુધી આવવા દેતું નથી, કોણ એવો વ્યક્તિ છે જો પરિવારમાં હાજર ન હોય તો પરિવારને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, કોણ એવો વ્યક્તિ છે કે જે તમારી સાથે હોય તો તમને એવું લાગે છે કે મને હવે કોઈ મુશ્કેલીઓ આવી શકશે નહીં। બસ આ જ તમારા ભીષ્મ છે, તો આજે તમે એમની સાથે વાત કરો, એમને કહો કે બસ તું હોય એથી વિશેષ જિંદગી શું હોય। જય શ્રી કૃષ્ણ।